वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने चैप्टर नंबर 9 पूर्ण कर्यो, बराबर। आ लेक्चर में आपने चैप्टर नंबर 6 विकलित ना उपयोगो, नवो चैप्टर आपने चालू करवा जाई रिया छे। तो विकलित ना उपयोगो एवो चैप्टर छे विद्यार्थी मित्रों, तो कहेवाय के समकलन अने विकलन नो मिक्सिंग, बराबर। तो आगळ જતા આવશે, बराबर। चैप्टर खास उपयोगी छे एटले बराबर आपणे समजीए। नवा सिलेबस प्रमाण आ चैप्टर नो स्वाध्याय 6.1 राशि में थता फेरफार नो दर ए सिलेबस में नहीं, बराबर। अपने डायरेक्ट 6.2 थी शुरुआत करवानी छे, बराबर। अने 6.2 नो टॉपिक छे विद्यार्थी मित्रों वधता अने घटता विधेय। चलो तो आ टॉपिक थी आपणे शुभ शुरुआत करिए, बराबर। समझिए टॉपिक ने शुं कहेवा मांगे छे। चलो वधता घटता विधेय। हवे आम तो आपणे जोवा जोईए तो अपना जो त्रिकोणमितीय विधेयो छे 6 साइन कोस टेन कोट सेट कोसेक, बराबर। ई कया चरण में वधे छे, कया चरण में घटे छे, ई आपने ख्याल छे, बराबर। एटले फॉर एक्जाम्पल प्रथम चरण होय 0 थी पाई बाय 2 प्रथम चरण होय अने कोस नी वात होय तो आपने खबर छे के कोस नी किंमत प्रथम चरण में 1 थी 0 थाय छे एटले घटे छे अने सामे साइन ई केवुं थाय छे वधे छे, बराबर। अने आ तो त्रिकोणमितीय विधेयोनी वात छे। अहींया तो कोई पण प्रकारना विधेय आवी शके, बराबर। घातांकी विधेय आवी शके, बराबर। सुरेख विधेय आवी शके, द्विघात समीकरण वाला विधेय आवी शके, त्रिघात वाला आवी शके। तो ए बधा विधेयो माटे ए कया अंतरालमां वधे छे, कया अंतरालमां घटे छे, बराबर। ए बधुं नक्की करवा माटे आपणे आ टॉपिकनी जरूर छे, बराबर। कयो छे टॉपिक? वधता अने घटता विधेय। चलो समझिए। चलो कोई विधेय एक नो प्रदेश धारो के डी छे, बराबर। अने डी माथी बे संख्याओ x1 अने x2 आपणे लेवानी छे, बराबर। बिलांगसो डी माटे जो प्रथम कंडीशन ई जे विधेय नो प्रदेश डी होय, धारो के n होय, n એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ, બરાબર। એમાંથી બે સંખ્યા આપણે કોઈ પણ લઈ લઈએ, ધારો કે 1 10 લઈ અને 1 8 લઈએ, 8 અને 10 બિલોંગ્સ ટુ ડી થયું, બરાબર। તો 8 નાની 10 મોટી એટલે કે x1 લેસ x2 નાના મોટી જોઈ, બરાબર। x1 લેસ x2 માટે જો આ બંને કિંમતો 8 અને 10 એને આપણે f માં મૂકીએ એટલે કે f ઓફ 8 અને f ઓફ 10 થઈ, એટલે કે f ઓફ x1 અને f ઓફ x2 થયું। એ મૂક્યા પછી જો f ઓફ x1 અને f ઓફ x2 આ કન્ડિશન નો પાલન કરે, કઈ કન્ડિશન? લેસ ઓર ઇક્વલ ટુ, બરાબર। તો f એ d એટલે કે જે પ્રદેશ છે એ પ્રદેશ ઉપર કેવું વિધેય કહેવાય? વધતું વિધેય, બરાબર। પ્રદેશમાંથી બે કિંમતો લેવાની, x1 લેસ x2 અને જો f ઓફ x1 લેસ ઓર ઇક્વલ ટુ f ઓફ x2 થઈ જાય, બરાબર, તો આ બંને સમાન થઈ જવા જોઈએ। અને આ કન્ડિશન મુજબ કે f ઓફ x2 મોટો રહેવો જોઈએ, તો f એ આપેલા પ્રદેશ ઉપર કેવું વિધેય કહેવાય? વધતું વિધેય। એનો ગ્રાફ મેં અહીંયા દોર્યો છે, જો બરાબર આ રીતે વધે। નેક્સ્ટ, x1 લેસ x2 માટે જો f ઓફ x1 લેસ f ઓફ x2 થતું, અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ હતું, બરાબર, અહીંયા ફક્ત f ઓફ x2 જ મોટો સમાન ન થાય, તો f એ પ્રદેશ D પર ચુસ્ત વધતું વિધેય છે, બરાબર। ચુસ્ત વધતું વિધેય, અહીંયા ખાલી વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેયનો આલેખ કેવો હોય? કન્ટિન્યુઅસલી આમ વધે, અને એ જો વધે, બરાબર, અહીંથી પોઈન્ટ થી પાછો ત્રાસો થાય, પાછો વધે, બરાબર, વધે ઘટે વધે, અને હું કહેવાય હાયર હાય, બરાબર। એટલે એ રીતે આ વધે છે, આ ચુસ્ત વધે છે, સમજ મળે વિદ્યાર્થી મિત્રો, બરાબર। ત્રીજો ટોપિક કે જો x1 લેસ x2 હોય, એટલે કે જે d માંથી બે આપણે સંખ્યાઓ લીધી છે x1 અને x2 માટે જો f ઓફ x1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ f ઓફ x2 થઈ જાય, અત્યાર સુધી લેસ ઓર ઇક્વલ ટુ હતું, બરાબર, હવે ગ્રેટર ઓર ઇક્વલ ટુ થાય તો f એ d પર ઘટતો વિધેય છે, જો આમ ઘટે, બરાબર। લેસ ઓર ઇક્વલ ટુ હોય તો વધતું, બરાબર, ખાલી લેસ હોય તો ચુસ્ત વધતું, f ઓફ x1 f ઓફ x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો ઘટતો વિધેય છે, અને ખાલી ગ્રેટર હોય તો ચુસ્ત ઘટતો વિધેય આ રીતે, સમજ પડી વિદ્યાર્થી મિત્રો, બરાબર।
तो વધતા ઘટતા વિધેયો આ રીતે પણ આપણે નક્કી કરી શકીએ છીએ. આ કન્સેપ્ટ તમે યાદ રાખજો બરાબર. લેસ ઓર ઇક્વલ ટુ હોય તો ઘટતું, ખાલી લેસ હોય તો ચુસ્ત, સોરી લેસ ઓર ઇક્વલ ટુ હોય તો વધતું વિધેય, ખાલી લેસ હોય તો ચુસ્ત વધતું વિધેય, ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો ઘટતું વિધેય બરાબર, અને ખાલી ગ્રેટર હોય તો ચુસ્ત ઘટતું વિધેય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ કન્સેપ્ટનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે આપણે દાખલામાં જોશું. ઓકે ચાલો, ત્યારબાદ અંતરાલમાં વધતું અને ઘટતું વિધેય. અહીંયા શું હતું? પ્રદેશ હતો આપણો d બરાબર. ધારો કે n લો તો 1 થી લઈને ઠેટ ઇન્ફિનિટી સુધી ધન પૂર્ણાંક બરાબર. અહીંયા કોઈ અંતરાલ, અંતરાલ એટલે ફિક્સ, તમને ખબર છે કે ભાઈ 2 થી 5 માઈનસ 1 થી 8 બરાબર, 0 થી π/2 આ બધા અંતરાલ બરાબર. તો એ અંતરાલ ઉપર વધતું ઘટતું વિધેય આપણે જોઈએ. ચાલો શું કીધું છે કે ધારો કે વિધેય f એ સંવૃત અંતરાલ ab પર સતત અને વિવૃત અંતરાલ ab પર વિકલનીય છે, એ આપણે અગાઉ જોઈએ વિકલનીયતા ચેપ્ટરમાં બરાબર, સાતત્ય અને વિકલનીયતા બરાબર. કોઈ વિધેય f છે એ કોઈ અંતરાલ ઉપર સતત છે બરાબર, અને વિવૃત અંતરાલ ઉપર કેવો છે? વિકલન બરાબર. પ્રત્યેક x belongs to ab સંવૃત વિવૃત ab એટલે કોઈ એક સંખ્યા અંતરાલમાંથી લેવાની છે. ધારો કે અંતરાલ અહીંયા હોય બરાબર 1 ટુ 10, તેની વચ્ચે 5 આવે તો 5 બિલોંગ્સ ટુ 1 ટુ 10 માટે જો f ડેશ 5 ગ્રેટર 0, f ડેશ x ગ્રેટર 0 એટલે કે આપેલું જે વિધેય છે એનું વિકલન કરવાનું, અને વિકલન કર્યા પછી બરાબર જે x આપણે અંતરાલમાં લીધો એ વિકલનમાં મૂકો, અને જો f ડેશ x નો જવાબ ગ્રેટર 0 હોય તો f એ સંવૃત ab પર ચુસ્ત વધતું વિધેય છે. એ જ રીતે f ડેશ x જો લેસ 0 હોય તો f એ સંવૃત ab પર ચુસ્ત ઘટતું વિધેય છે, અને f ડેશ x ગ્રેટર 0 હોય તો f એ સંવૃત ab ઉપર અચળ વિધેય છે બરાબર. એટલે કે આપેલા વિધેયનો કોઈ અંતરાલ કયા અંતરાલમાં વધે છે ઘટે છે નક્કી કરવા માટે આપણે આપેલા વિધેયનું વિકલન કરવું પડશે બરાબર, અને વિકલન કર્યા પછી બરાબર અંતરાલમાંથી કોઈ એક કિંમત લઈ લેવાની. એ કીધું ને x belongs to ab, અંતરાલમાંથી કોઈ એક કિંમત લઈ એ f' x માં મૂકો બરાબર. જો એ ગ્રેટર 0 થાય તો એ અંતરાલ પર એ ચુસ્ત વધતું વિધેય છે, લેસ 0 થાય તો એ અંતરાલ પર ચુસ્ત ઘટતું વિધેય છે, ઇક્વલ ટુ 0 થાય તો અંતરાલ પર કયું વિધેય છે? અચળ વિધેય છે બરાબર. આ કન્સેપ્ટો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેજો બરાબર. આના ઉપરથી આપણે હવે એક્ઝામ્પલ સમજવાના છે બરાબર. આ થિયરી હું લેવા દઉં છું, એક્ઝામ્પલ ની શરૂઆત કરું એટલે તમને વધારે ખ્યાલ આવે. ચાલો સ્વાધ્યાય 6.2 નો ક્વેશ્ચન નંબર 1 એવું કહે છે કે ભાઈ સાબિત કરો કે f of x બરાબર 3x plus 2 એ r એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ પર ચુસ્ત વધતું વિધેય છે. આપણે શું સાબિત કરવાનું કીધું છે? f of x બરાબર 3x plus 2 એ r પર ચુસ્ત વધતું વિધેય છે બરાબર. એટલે અહીંયા અંતરાલ r છે, r પર ચુસ્ત વધતું વિધેય સાબિત કરવા માટે બરાબર f(x) (0) થવું જોઈએ બરાબર. તો f એ r પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહી શકો. તો ચાલો પહેલા f(x) નું વિકલન કરો તો f(x) 3x નું શું થશે? 3 2 0. તો f(x) ની કિંમત શું મળી? 3. હવે r માંથી કોઈ કિંમત ઉપાડો અને x ની જગ્યાએ મૂકો બરાબર, પણ x ની જગ્યાએ મૂકવાથી આ કઈ ફરક પડશે સામે? નહીં, કેમ કે હવે શું છે? 3. તો અહીં આપણે ફિક્સ આમ કહી શકીએ કે ભાઈ f ડેશ r ની કોઈ પણ કિંમત માટે બરાબર, એ 1 મૂકો તોય 3 રહેવાના છે બરાબર, -1 મૂકો તોય 3 રહેવાના છે, 0 મૂકો તોય 3 રહેવાના છે બરાબર. કોઈ બી વસ્તુ મૂકો કેમ કે સામે શું છે? અચળ સંખ્યા 3. તો અહીંયા હું એમ કહી શકું કે અહીં આ ગ્રેટર 0 એવું, તો માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીં r ની કોઈ પણ કિંમત
बराबर f डेश x ऑलवेज ग्रेटर 0 થાય બરાબર આ કોઈ થી લેસ 0 તો થશે જ નહીં એટલે f ડેશ x ગ્રેટર 0 થાય માટે f એ r પર ચુસ્ત વધતું વિધેય છે એમ આપણે કહી શકીએ માટે f ઓફ x એ r પર ચુસ્ત વધતું વિધેય છે ક્લિયર ચાલો ત્યારબાદ क्वेश्चन નંબર 2 साबित करो कि f ऑफ x बराबर e रेस टू 2x बराबर सेम ये भी r पर चुस्त વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે ચાલો કાય માધ્યને ચુસ્ત વધતું વિધેય સાબિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આનું વિકલન કરો ચાલો તો f ડેશ x e रेस टू 2x નું શું થશે e रेस टू 2x અને 2x નું શું થશે 2 બરાબર હવે f ડેશ x ગ્રેટર 0 થાય કે લેસ 0 થાય એ આપણે નક્કી કરવાનું છે પણ આપણે ચુસ્ત વધતું વિધેય સાબિત કરવા માટે f ડેશ x વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રેટર 0 લાવવું પડશે ઓકે ચાલ તો અહીં તમે જુઓ f ડેશ x ની કિંમત શું મળી 2 ઇન્ટુ e રેસ ટુ x બરાબર તો અહીં 2 છે એ તો ધન જ છે 2 ગ્રેટર 0 છે અને e રેસ ટુ 2x એટલે કે ઘાતાંકીય વિધેય હંમેશા કેવું હોય ગ્રેટર 0 એ ભી હંમેશા કેવું હોય ધન જ હોય ઘાતાંકીય વિધે યાદ રાખજો ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ 2 નો વર્ગ કેટલો થાય 4 હવે 2 રેસ ટુ માઇનસ 2 હોય તો આને હું 1 ઉપર 2 રેસ ટુ 2 એટલે કે 1 ઉપર 4 એ ભી ગ્રેટર 0 જ હોય ને આ ઘાતાંકીય વિધે એટલે વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો ઘાતાંકીય વિધે હંમેશા કેવું હોય ધન બરાબર તો આ બંને ધન આવ્યા તો માટે f'x એ ભી કેવો થશે ગ્રેટર 0 અહીંયા તમે r ની કોઈ પણ કિંમત મૂકી લ્યો એટલે માટે આપણે આ જવાબ તે કહી દેશું માટે f r ની કોઈ પણ કિંમત માટે બરાબર એટલે કે બંનેનો સોરી આ બંનેનો ગુણાકાર અહીંયા લખી દો કે માટે 2 ઇન્ટુ e રેસ ટુ 2x ગ્રેટર 0 થાય તો આપણે અહીંયા કહી દઈએ કે ભાઈ અહીં r ની કોઈ પણ કિંમત માટે f ડેશ x ગ્રેટર 0 માટે f ઓફ x એ r પર ચુસ્ત વધતું વિધેય છે ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 શું કીધું છે કે ભાઈ સાબિત કરો કે f ઓફ x બરાબર sin x બરાબર એમાં પહેલું છે કે 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે બરાબર b π/2 થી π માં ચુસ્ત ઘટતું વિધેય છે બરાબર અને ઓપ્શન c કે 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી ચાલ આ આપણી પાસે રકમ છે અને એ પ્રમાણે આપણે દાખલો ગણીએ ચાલ તો આપણી પાસે વિધેય કયું છે અહીં f ઓફ x બરાબર sin x ચાલ તો એનો વિકલન કરો પહેલા તો f ડેશ x બરાબર શું થઈ જશે sin x નું cos ચાલો પહેલો પ્રશ્ન શું છે કે શું સાબિત કરવાનું છે કે 0 થી π/2 અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય છે તો અહીં આપણે કહી દઈએ કે 0 થી π/2 અંતરાલ માટે તો વિદ્યાર્થી મિત્રો 0 થી π/2 એટલે કયું ચરણ થયું પ્રથમ કયું પ્રથમ પ્રથમ ચરણમાં તો બધા ધન જ હોય ચાલો તો અહીંયા આપણે કહીએ તો ભાઈ અહીં 0 થી π/2 એ પ્રથમ ચરણ દર્શાવે ઓકે અને પ્રથમ ચરણમાં બધા વિધેય કેવા હોય ધન તો f(x) શું છે cos x તો માટે cos x કેવો હોય ગ્રેટર 0 તો માટે f(x) પણ કેવો થાય ગ્રેટર 0 બરાબર તો f(x) ગ્રેટર 0 આવી ગયું બરાબર તો 0 થી π/2 માં એ કેવું વિધેય છે ચુસ્ત વધતું વિધેય તો માટે આપણે કહી દઈએ f(x) એ 0
0 થી pi/2 માં ચુસ્ત વધતું વિધેય છે. ચાલો બીજું કયો અંતરાલ છે pi/2 થી pi અંતરાલ માટે, બરાબર? તો અહીં આપણે pi/2 થી pi એટલે કયો અંતરાલ દર્શાવે? pi/2 થી pi એ કયું ચરણ દર્શાવે? એ દ્વિતીય ચરણ દર્શાવે. બીજા ચરણમાં cos કેવો હોય? ઋણ. એટલે બીજા ચરણમાં sin અને cos એક જ ધન, બરાબર? તો cos કેવો હશે? ઋણ, એટલે કે less 0. તો માટે f'x કેવો થશે? less 0. તો માટે આપણે કહી દેશું કે ભાઈ f(x) એ π/2 થી π માં ચુસ્ત ઘટતું વિધેય છે. ક્લિયર? અને c c શું છે? 0 થી π અંતરાલ, 0 થી π અંતરાલ માટે. ચાલો, 0 થી π એટલે કયું ચરણ થશે વિદ્યાર્થી મિત્રો? ત્રીજું. હવે ત્રીજા ચરણમાં cos ઘટે છે કે વધે છે એ આપણને ખબર છે, બરાબર? કઈ કિંમતો માટે ઘટે? અહીંયા x ની કઈ કિંમત માટે ઘટશે 0 થી π માં, બરાબર? cos x છે તો x ની કોઈ પણ કિંમત માટે કઈ રીતે ઘટે કે વધે એ આપણને ખબર નથી, બરાબર? તો ખબર ન હોય તો એ આપણે કહી શકીએ કે ભાઈ માટે 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી, બરાબર? તો f(x) આપણને cos x મળ્યો. ત્રીજા ચરણમાં આપણે આમ જોવા જઈએ, બરાબર, તો અહીંયા કિંમત શું હોય? અહીંયા 1 0, અહીંયા -1 0, બરાબર? અહીંયા 0 1, અહીંયા 0 -1 આવું. ઓકે, હવે ત્રીજું ચરણ એટલે કે સોરી ત્રીજું ચરણ નથી વિદ્યાર્થી મિત્રો, માય મિસ્ટેક. ત્રીજા ચરણમાં તો -1 થી 0 એટલે કે વધે, પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? 0 થી π, ઈટ મીન્સ કે 0 π/2 અને આ π. હવે 0 થી π માં પેલો cos આવે એટલે 1 થી 0 પ્રથમ ચરણમાં એ ઘટ્યું, બરાબર? પછી 0 થી -1, એક મિનિટ, 0 થી π માં બરાબર, અને આ બીજા ચરણમાં એ ઘટ્યું એટલે 1 થી 0 થયું અને 0 થી કેવો થયો? -1. પણ x ની કઈ કિંમત માટે એ ઘટે છે એ આપણને ખબર નથી, બરાબર? એટલે અહીં આપણે કહેશું કે ભાઈ 0 થી π અંતરાલમાં, કેમ કે પ્રથમ ચરણમાં તો પાછો ધન છે, વધે ઘટે તો ઠીક, પણ પ્રથમ ચરણમાં એ ધન જ આવે, બીજા ચરણમાં એની કિંમતો કેવી હશે? ઋણ. પણ કઈ કિંમતો માટે, x ની કઈ કિંમતો માટે ધન કે ઋણ એ આપણને ખબર નથી, બરાબર? તો 0 થી π માં x ની કિંમતો માટે, બરાબર, cos x greater than 0 થાય છે, બરાબર, અને cos x less 0 પણ થાય, માટે 0 થી π માં, બરાબર, f(x) એ વધતું કે ઘટતું નથી, કે વધતું હોય કે ઘટતું હોય એટલે આપણે ચોક્કસ ન કહી શકીએ, માટે એ કોઈ એલ્ટુકમાં એનો આલેખ તો આ રીતના હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર? આ રીતના વધે ઘટે વધે ઘટે વધે આપણે ચોક્કસ ન કહી શકીએ, બરાબર? એટલે માટે આપણે આના આન્સરમાં એવું કહી શકીએ કે 0 થી π માં પેલું બધું વધતું કે ઘટતું નથી. ક્લિયર? ચાલો લખી લેજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 લઈએ. ક્વેશ્ચન નંબર 4 કે વિધેય f(x) બરાબર 2x² - 3x કયા અંતરાલમાં એ ચુસ્ત રીતે વધે અને b
चुस्त रीते घटे ते शो હવે જો અહીંયા આપણને પ્રશ્નને ધ્યાનથી જુઓ આપણને વિધેય આપવા x 2x² - 3x એવો આપ્યો છે હવે અહીંયા કયા અંતરમાં એ વધે કે ઘટે એ આપણે નક્કી કરવાનું છે અત્યાર સુધીના જે ત્રણ એક્ઝામ્પલ હતા એમાં અંતરાલ આપણને આપી દીધા હતા પહેલા અને બીજા અંતર એક્ઝામ્પલમાં આર અંતરાલ હતો અને ત્રીજા એક્ઝામ્પલમાં ત્રણ અંતરાલ હતા બરાબર હવે આપણે કયા અંતરાલ અંતરાલે ફાઇન્ડ કરવાનું છે અને એ અંતરાલમાં એ વધે છે કે ઘટે છે એ ભી ફાઇન્ડ કરવાનું છે ચાલો તો કઈ રીતે ફાઇન્ડ કરવાનું આ રીત બરાબર જોજો રીત અહીંથી ચેન્જ થઈ છે ચાલો અહીંયા કહી આપણે કે ભાઈ અહીં આપણને f x બરાબર 2x² - 3x એવું આપેલું છે બરાબર વિકલન કરો તો f x બરાબર અહીંયા શું થશે 4x - 3 એવું થશે ને આનું વિકલન કે હવે જુઓ અંતરાલ ફાઇન્ડ કરવા માટે વિદ્યાર્થી મિત્રો બરાબર જોજો x ની કઈ કિંમત માટે f(x) 0 થાય બરાબર x ની કઈ કિંમત માટે f(x) 0 થાય તો મૂકી ચેક કરી લ્યો કે ભાઈ અહીંયા 4x - 3 બરાબર 0 લઈ લ્યો તો 4x બરાબર 3 તો x બરાબર 3/4 બરાબર આ તમારે જાણકારી માટે છે તો x બરાબર 3/4 માટે f(x) કેવો થાય 0 એટલે હવે અંતરાલ જે આપણે ફાઇન્ડ કરવાનો છે એમાં 3/4 મૂકી દ્યો એટલે આપણને બે અંતરાલ મળ્યા એક 3/4 થી ઇન્ફિનિટી અને બીજો અંતરાલ 3/4 થી - ઇન્ફિનિટી આ રીતે અંતરાલ આપણે ફાઇન્ડ કરવાના થશે યાદ રાખજો જો અહીંયા x ની એક કિંમત મળશે અહીંયા એક જ મળી 3/4 તો અંતરાલ આપણને કેટલા મળ્યા બે જો x ની અહીંયા બે કિંમત મળે તો અંતરાલ આપણને ત્રણ મળે જો x ની 3 કિંમત મળે તો અંતરાલ કેટલા મળે 4 બરાબર અને f(x) ની જે કિંમત જે આપણને કિંમત મળે છે 4x - 3 એના ઉપરથી x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની અને એ આપણને શું આપશે અંતરાલ આ દર્શાવો બરાબર સમજ પડી ચાલે હો ચાલો તો અહીંયા જો તો અહીંયા આપણને બે મળ્યા ધારો કે અહીં અંતરાલ એક કયો મળ્યો 3/4 થી ઇન્ફિનિટી અને એક મળ્યો 3/4 થી - ઇન્ફિનિટી બરાબર હવે આ અંતરાલમાં આપેલું વિધેય ધન છે કે ઋણ એ આપણે નક્કી કરવું હવે 3/4 અંતરાલમાં એ ધન કે ઋણ કઈ રીતે ખબર પડે તો આ 3/4 થી ઇન્ફિનિટી અંતરાલમાંથી એક કિંમત લઈ કોઈ પણ 3/4 થી મોટી 3/4 એટલે આમ જોવા જાવ તો 0.25 થાય 0.25 થી કોઈ ભી મોટી કિંમત લઈ લ્યો બરાબર અને અહીંયા મૂકશો ધારો કે 1 મૂકો તો 4 માંથી 3 જાય એટલે કેટલા થશે 1 ધન એવી કોઈ પણ કિંમત એની મોટી લઈ લ્યો 2 મૂકો અહીંયા 4 તો 8 માંથી 3 5 ધન થયા તો આપણે અહીંયા કહેશું કે ભાઈ અહીં 3/4 ફિનિટિવ અંતરાલમાં બરાબર f ડેશ x એટલે કે 4x - 3 ગ્રેટર 0 થાય બરાબર એટલે અહીંયા f ઓફ x એ ચુસ્ત વધે છે બરાબર તથા બીજો કયો અંતરાલ છે 3/4 થી - ઇન્ફિનિટી 3/4 થી એનો કોઈ ભી નાની વેલ્યુ લ્યો ફોર એક્ઝામ્પલ 0 લઈ લ્યો તો 4 into 0 0 - 3 એટલે - 3 ઋણ આવ્યું હવે 3/4 થી નાની કોઈ પણ કિંમત તમે f(x) માં મૂકશો એટલે f(x) લેસ 0 જ આવશે બરાબર અંતરાલમાં f(x) 4x - 3 લેસ 0 બરાબર તો માટે f(x) એ ચુસ્ત ઘટે છે એટલે આપણે જે આમાં પ્રશ્ન પૂછ્યો કે કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે અંતરાલે મળી ગયા બરાબર અને વધે છે કે ઘટે છે એ ભી આપણે ઓકે અહીંયા આ નો લખવો હોય તો સિમ્પલ અહીંયા આપણે આ રીતના x ની કિંમત દર્શાવી શકીએ બરાબર x ની કિંમત મેળવવા માટે આ રીતના લખી શકીએ કે f(x) બરાબર 0 માટે અહીંયા 0 લીધો ને x બરાબર 3y એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 5 કે f(x) બરાબર
2x क्यूब माइनस 3x स्क्वायर माइनस 36x प्लस 7 क्या अंतराल में ए चुस्त वधे अने बी चुस्त रीते घटे ते नक्की कर बराबर चलो भैया विद्या अपन f of x 2x cube minus 3x square minus 36x plus 7 ते अंतराल में चुस्त वधे अने चुस्त घटे ते आपणे नक्की करवानुं छे काय वांधो नहीं चलो f dash x find करी लियो एमएस एक्स होता है 3 × 6x² माइनस 3 × 6x माइनस 36 बराबर एक्स नो वन ने सात नो जी चल तो आओ अपने एमएस एक्स मिल गयू अबे अंतराल फाइंड करवा मटे में तुमने दी दुया एमएस एक्स बराबर सो ले सो अपने जी चल तो अबे एमएस एक्स बराबर जीरो लेता यहाँ सो दीजिए से 6x² माइनस 6x माइनस 36 बराबर जीरो 6 કોમન કાઢીને ઉડાડી દીધો તો x² - x 6 = 0 અને બે ભાગ x - 3 x + 2 = 0 6 ના 3 2 6 થશે ને એટલે કે x = 3 ઓર x = 2 આપણને આ વેલ્યુ મળી અને એને અંતરાલમાં મૂકો તો એક 2 અહીંયા આવશે અને 3 અહીંયા ક્યાંક આવે વચ્ચે 0 રાખીએ એટલે આપણને કેટલા અંતરાલ મળ્યા વિદ્યાર્થી મિત્રો કુલ 3 एक त्रण थी इन्फिनिटिव एक बे थी त्रण अने एक बे थी माइनस इन्फिनिटिव क्लियर समझ पड़ी आपने कितना अंतराल मिला कुल त्रण अब यही आपने कैसे अब यही अंतराल पहला बे वाला ये माइनस इन्फिनिटिव थी बे मा अब बे थी माइनस इन्फिनिटिव ने बच्चे कोई पढ़ने की मत ले ली बराबर वन आउट है तो वन ने ये एफ डे सेक्स मामू को जो ये तो 1 1 तो 6 माइनस 6 0 माइनस 36 मा f डैश x लेस 0 था बराबर माटे f a चुस्त घटे छे बराबर चलो એ જ રીતે અંતરાલ બીજો કયો આવ્યો સૌરૂત અહીંયા 2 થી 3 માં 2 અને 3 ની વચ્ચે કોઈ પણ કિંમત લઈ લ્યો બરાબર બે કરતા અઢી લ્યો ચાલો બે થી મોટી બરાબર અને ચેક કરો બે થી ચાલો બે નથી લેવાની બે થી મોટી બે પોઈન્ટ એક લઈ શકાય પણ બે લઈને તમે એઝ્યુમ કરો પછી થોડી કિંમત વધારી દો બે નો વર્ગ 4 6 6 24 માઈનસ 6 2 12 24 માંથી 12 જાય એટલે કેટલા વચ્ચે 12 અને 12 માંથી 36 કાઢી નાખો બરાબર 12 માઈનસ 6 એટલે લેસ 0 આવશે ને માં f dash x કેવો થશે લેસ 0 થાય બરાબર માટે f a ચુસ્ત ઘટે છે અને છેલ્લો અંતરાલ કયો બાકી રહ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે અંતરાલ 3 થી ઇન્ફિનિટિવ માં બરાબર 3 થી મોટી કિંમત મૂકો 4 4 નો વર્ગ 16 બરાબર 16 6 96 બરાબર 96 માઈનસ 6 6 24 આ 24 36 હોય એ 96 કરતા નાના થાય માં f dash x greater 0 થાય તો f એ ચુસ્ત વધે છે ક્લિયર ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે અંતરાલ અને અંતરાલમાં ચુસ્ત ઘટે છે વધે છે એ આ રીતે આપણે નક્કી કરીશું ક્લિયર એટલે હવે આવો છે ક્વેશ્ચન નંબર 6 માં કુલ કેટલા પ્રશ્નો છે કુલ 5 પ્રશ્નો છે a થી e तो ए बी सी डी तुम्हारे सेल्फ प्रैक्टिस में जाते करवाना छे जे ई छे ई उ करावश ओके चल खबर पड़ी के विद्यार्थी मित्रों एक मिनट ये एक मिस्टेक થઈ છે મારી x बराबर અહીંયા -2 આવશે બરાબર એટલે અહીંયા -2 એટલે -2 થી ઇન્ફિનિટિવ -2 થી 3 बराबर है माइनस टू थी इनफिनिटी में आता है जो माइनस टू थी इनफिनिटी में आवे माइनस टू थी मोटा माइनस थ्री आ से बराबर माइनस थ्री मुको है तो 3 2 और 9 6 36 9 6 54 सॉरी और माइनस 3 36 એટલે આ ધન થશે માઈનસ એટલે આ ચુસ્ત અહીંયા શું આવશે વધે છે બરાબર બાકી તો ઓકે છે
ઘટતું વધતું રહે બરાબર ચાલો તો બાકીનું જે છે તમને આપા એક્ઝામ્પલ જાતે કરજો હવે પછીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું વંદે મિત્રો